કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ભણીશું ધોરણ 3 વિષય હિન્દી પાઠ 18. પાઠ 18 ઇન્હે પહેચાનીએ. ઇન્હે પહેચાનીએ એટલે આમને ઓળખો. ઇન્હે પહેચાનીએ એટલે આમને ઓળખો. પહેલું ચિત્ર શેનું આપેલું છે મિત્રો? ધોબીનું. શેનું છે? ધોબીનું. યહ ધોબી હે, આ ધોબી છે. યહ લોગો કે કપડે ધોતા હૈ, ધોબી શું કરે છે? બધાના કપડાં ધોએ છે. આ શેનું ચિત્ર છે? ધોબીનું. અને ધોબીનું શું કામ છે? ધોબીનું કામ છે લોકોના કપડાં ધોવાનું. ધોબીનું કામ શું છે? લોકોના કપડાં ધોવાનું. ચલો હવે આગળનું ચિત્ર જોઈએ. શેનું ચિત્ર છે? આ ચિત્ર છે માળીનું. શેનું ચિત્ર છે? માળીનું. યહ માળી હે, આ માળી છે. યહ પૌધો કી દેખભાલ કરતા હૈ, આ ફૂલ છોડની દેખરેખ એટલે કે સાર સંભાળ રાખે છે. એને પાણી પાવું, ખાતર નાખવું વગેરે, પછી સુકાઈ ગયેલા ફૂલ પાંદડા હોય એને કચરા પેટીમાં નાખવું વગેરે કામ કોણ કરે છે? માળી. યહ હાર બેની ગજરે આદિ બનાતા હૈ, આ માળી શિશુ બનાવે છે. હાર બેની એટલે મેણી કહીએ છીએ, એ ગજરો વગેરે વસ્તુઓ બનાવે છે. શેમાંથી બનાવે છે? સરસ સરસ સુંદર સુંદર સુગંધીદાર ફૂલોમાંથી. આ કોણ છે? માળી. હિન્દીમાં શું કહેવાય? માલી. ખાસ ધ્યાન રાખવું. આગળનું ચિત્ર જોઈએ. યહ કુંભાર હે. કોણ છે? કુંભાર એટલે કુંભાર. યહ મિટ્ટી કે બર્તન બનાતા હૈ, આ માટીના વાસણો બનાવે છે. યહ ખિલોને ભી બનાતા હૈ, આ રમકડા પણ બનાવે છે. તો માટીના વાસણોમાંથી કોણ વસ્તુઓ બનાવે? કુંભાર. હિન્દીમાં કુંભાર કહેવાય અને ગુજરાતીમાં કુંભાર. ખાસ જોડણી પર ધ્યાન રાખવું કુંભારની. આગળનું ચિત્ર શાનું છે? આ મોચીનું. ચલો હવે તેના વિશે માહિતી મેળવીએ. યહ મોચી હે, આ મોચી છે. યહ ચપ્પલ જૂતે બનાતા હૈ, આ ચપ્પલ અને બૂટ સીવે છે એટલે કે બનાવે છે. ઉનકી મરમ્મત ભી કરતા, એની સાર સંભાળ એટલે તૂટ્યા હોય તો એની મરમ્મત એટલે સીવીને કે ખિલ્લા મારીને પણ સરખું કરે છે. તો મોચી શું કરે છે? બૂટ ચપ્પલ સીવવાનું, બનાવવાનું અને તેની સાર સંભાળ રાખવાનું કામ કોણ કરે છે? મોચી. હવે આગળનું ચિત્ર જોઈએ. યહ નાઈ. નાઈ હે, નાઈ એટલે વાળંદ. નાઈ એટલે વાળંદ. યહ એક બચ્ચે કે બાલ બનાતા હૈ, તે શું બતાવે છે ચિત્રમાં? એક છોકરાના વાળ કાપી રહ્યો છે. ઇસે હજામ ભી કહેતે હૈ, આને હજામ પણ કહેવાય છે. શું કામ કરે છે? નાઈ વાળ કાપવાનું અને વાળની દેખરેખ એટલે સાર સંભાળ રાખી આપે છે. અને આપણે હજામ પણ કહી શકીએ છીએ. પરીક્ષામાં પૂછાય કે નાઈનું હિન્દી અથવા ગુજરાતી હજામ અને વાળંદ લખો તો પણ ચાલે. હવે આગળનું ચિત્ર શાનું છે? દરજી. યહ દરજી હે, આ દરજી છે. યહ લોકો કે કપડે સીતા હૈ, આ શું કામ કરે છે? લોકોના કપડાં સીવે છે સીવણ મશીન પર. કપડાં એટલે કે ડ્રેસ બનાવે, પેન્ટ શર્ટ સીવે, ફાટેલા કપડાં સીવે વગેરે કામ કોણ કરે છે? દરજી. હવે આગળનું ચિત્ર જોઈએ. યહ લોહાર હૈ. લોહાર એટલે લુહાર. કોણ? લુહાર. યહ લોહે કી ચીજે બનાતા હૈ, આ શું? લોખંડમાંથી ચીજ વસ્તુઓ બનાવે છે. જોઈને અહીં લોખંડની બધી ચીજ વસ્તુઓ છે, દાતરડા છે, પછી હથોડી છે, અલગ અલગ વસ્તુઓ કોણ બનાવે છે? લોખંડમાંથી લુહાર. લુહારને હિન્દીમાં લોહાર કહેવાય. ખાસ ધ્યાન રાખો. જ્યારે ચિત્ર ઉપરથી નામ લખવાનું પૂછાય છે ત્યારે લુહાર લખી દો છો તમે, ભૂલ ના થાય તેની ખાસ ધ્યાન રાખાય. લોહાર લખવાનું. હવે આગળનું ચિત્ર જોઈએ. યહ સુનાર હે. આ કોણ છે? સોની. સોનીને હિન્દીમાં શું કહેવાય? સુનાર. યહ સોને ચાંદી કે ગહને બનાતા હૈ, આ શું બનાવે છે? શું કાર્ય કરે છે? સોના ચાંદીના ઘરેણા બનાવે છે. શું કામ કરે છે? સોના ચાંદીના ઘરેણા બનાવે છે. યહ હલવાઈ. આ કોણ છે? આપણે શું કહીએ ગુજરાતીમાં આને? કંદોઈ. ગુજરાતીમાં આને આપણે કંદોઈ કહીએ છીએ. યહ હલવાઈ હૈ. હિન્દીમાં આને હલવાઈ કહેવાય. આ કંદોઈ એટલે કે હલવાઈ છે. યહ તરહ તરહ કી મીઠાઈયા બનાતા હૈ. કંદોઈ શું કામ કરે છે?
વિવિધ જાતની મસ્ત મસ્ત મીઠાઈઓ બનાવે છે, ફરસાણ બનાવે છે વગેરે. કોણ બનાવે છે? કંદોઈ. હવે આગળનું ચિત્ર જોઈએ. એક દુકાન આપી છે જેમાં બધો માલ સામાન છે. યહ પંસારી હૈ, પંસારી એટલે ગાંધી. યહ પંસારી હૈ, પંસારી એટલે ગાંધી. યહ મસાલે, દાલે, અનાજ આદિ વેચતા હૈ. આ શું છે? શું વેચે છે? મસાલા એટલે કે મરચું, મીઠું, હળદર કહીએ તે, દાળ, જુદી જુદી જાતની દાળ અને અનાજ વગેરે વેચે છે, એટલે દુકાનદાર. હવે આગળનું ચિત્ર જોઈએ. શું છે? કુંભારનું ચિત્ર, કડિયાનું ચિત્ર આપેલ છે. શેનું છે? કડિયાનું ચિત્ર આપેલ છે. યહ રાજગીર હૈ, રાજગીર એટલે કડિયો. યહ દિવાલ ચૂરના, મકાન બનાના આદિ કામ કરતા હૈ. આ કડિયાનું શું કામ હોય છે? ઘરનું ચણતર કરવાનું, દિવાલ બનાવવી, મકાન બનાવવું, જે પણ ઈટ અને સિમેન્ટને લગતા કામ હોય કોણ કરે છે? રાજગીર, રાજગીર એટલે કડિયો કરે છે. હવે આગળનું ચિત્ર જોઈએ મિત્રો. આ છે ને ખેડૂતનું ચિત્ર આપેલું છે. ખેડૂતને હિન્દીમાં શું કહેવાય? કિસાન. શું કહેવાય? કિસાન. યહ કિસાન હૈ, આ ખેડૂત છે. યહ ખેતી કરકે અનાજ પેદા કરતા હૈ, આ ખેતી કરીને શું કરે છે? અનાજ ઉત્પન્ન કરે છે. ખેતી કરીને શું કરે છે? અનાજ ઉત્પન્ન કરે છે અને બીજાને મદદ કરે છે. આ બધા ભાવ સેવા કાર્ય કરે છે. કોના માટે? સમાજ માટે કામ કરે છે ને આપણા માટે કામ કરે છે. હવે આગળ માહિતી જોઈએ. હવે આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં શું છે? પ્રશ્ન એ, પઢીએ ઓર લિખીએ. પઢીએ એટલે વાંચું, ઓર અને લખો, વાંચો અને લખો. ઉદાહરણ એટલે ઉદાહરણ. અહીં ધોબી એટલે ધોબી. હિન્દી શબ્દો પણ આપેલા છે અને એનો ગુજરાતી અર્થ પણ આપેલું છે. એનું અનુવાદન અહીં ફરીથી એ રીતે કરવાનું છે. પહેલાં અહીં હિન્દી શબ્દ લખેલ છે અને અહીં ગુજરાતી શબ્દ લખેલ છે. તો ધોબીને ગુજરાતીમાં ધોબી કહેવાય. માલી તો માળી, માલી તો માળી. કુંભાર, કુંભાર, કુંભાર તો કુંભાર. જોડણીમાં ખાસ ધ્યાન રાખવાનું. મોચી તો મોચી. નાઈ તો હજામ અથવા વાળન. દરજી, દરજી કઈ રીતે લખ્યું છે તે ખાસ હિન્દીમાં ધ્યાન રાખવાનું. આ રીતે દરજી લખશો તો પરીક્ષા દરમિયાન ખોટું પડી જશે. દરજી તો દરજી. લોહાર તો લોહાર. સુનાર સોની. સુનાર તો સોની. હલવાઈ તો કંદોઈ. હલવાઈ કંદોઈ. પંસારી, પંસારી તો ગાંધી, જે શાક કરિયાણું વેચે તે. રાજગીર તો કડિયો, રાજગીર તો કડિયો. કિસાન તો ખેડૂત, કિસાન તો ખેડૂત. આ બધા શબ્દોનું મેં અહીં અનુવાદન કરેલું એટલે કે એનું એ જ અનુકરણ કરેલ છે. હવે આગળ જોઈએ પ્રશ્ન બે. કોષ્ટક સે ઉચિત વિકલ્પ ચુનકર ખાલી જગા ભરીએ. કોષ્ટકમાંથી સાચો શબ્દ જોઈએ અને ખાલી જગ્યાઓ લખવાની છે. તો ચલો પહેલી ખાલી જગ્યા મિત્રો વાંચીએ. ખાલી જગ્યા સોને ચાંદી કે ગહને બનાતા હે. આગળના પાઠમાં જોયું ને આપણે, આ પાઠમાં આગળ કે કોણ કયું કાર્ય કરીએ છીએ તો સોના ચાંદીના ઘરેણા કોણ બનાવે છે? સોની. તો સોનીને હિન્દીમાં શું કહેવાય? સુનાર. તો અહીં લખીશું સુનાર. સુનાર સોને ચાંદી કે ગહને બનાતા હે. ખાલી જગ્યા લોગો કે બાલ બનાતા હૈ. કોણ વાળ બનાવે છે? કાપવાનું કામ કોણ કરે છે? વાળ એટલે કે નાઈ. નાઈ લોગો કે બાલ બનાતા હૈ. આગળની ખાલી જગ્યા. ખાલી જગ્યા મિટ્ટી કે બર્તન બનાતા હૈ. માટીના વાસણો કોણ બનાવે? કુંભાર. પણ અહીં આપણે કુંભાર ન લખાય, હિન્દી છે એટલે કુંભાર. સાચી ઉપરથી જોડણી જોઈ અને સાચું અહીં લખીશું. હવે આગળની ખાલી જગ્યાએ મીઠાઈઓ બનાતા હૈ. કોણ મીઠાઈ બનાવે? કંદોઈ. તો ખાલી જગ્યામાં શું લખીશું? હલવાઈ. હવે આગળની ખાલી જગ્યા જોઈએ.
लोगों के कपड़े सीता है, कौन सीवे छे लोगों ना कपड़ा? दर्जी। ऊपरना कोष्टक माथी दर्जी नी जोड़नी साची जोई अने पछी ज नीचे लखीशु। दर्जी, दर्जी लोगों के कपड़े सीता है। हवे आगळनो प्रश्न जोईए मित्रो। प्रश्न त्रण, गुजराती नाम के पास उसका हिंदी नाम लखे। अहीं गुजराती नाम आपेला छे, एनी जोड़े हिंदी में नाम एटले के एनुं हिंदी में अनुवादन करवानुं छे। आवडशे ने? तो चलो जोईए, पाठ समझ्या हशो, ऊपरना शब्दों आ समझ्या हशे तो तमने फटाफट आवडशे। तो पहेलुं शुं छे? लुहार। लुहार एटले हिंदी में एने शुं कहेवाय? लोहार। हिंदी में शुं कहेवाय? लोहार। कड़ियो, कड़िया ने हिंदी में शुं कहेवाय? राजगीर। कड़िया ने हिंदी में राजगीर, राजगीर। कुंभार, तो कुंभार, कुंभार ने शुं कहेवाय? कुंभार। आगळ छे गांधी, तो पंसारी। गांधी तो पंसारी। जोड़णी खास ध्यान राखवी मित्रों। माळी, तो माली। माळी तो माली। हजाम, तो नाई। हजाम तो नाई। खेडूत, किसान। खेडूत एटले किसान। मोची तो मोची, मोची तो मोची। सोनी, सुनार। सोनी हिंदी में शुं कहीशुं? सुनार। आ रीते परीक्षा दरमियान खास ध्यान राखी अने लखवानुं छे। हवे आगळनो प्रश्न जोईए। कोष्टक से उचित शब्द चूनकर चित्र की नीचे लिखिए। आ चित्रों आपेला छे, अहीं कोष्टक पण आपेलुं छे, एमां जे चित्रनुं जे साचुं नाम होय अहींथी જોઈ અને લખવાનું છે। અહીંયાથી જોઈ અને સાચું નામ લખવાનું છે। તો પહેલું ચિત્ર છે, બીજું ચિત્ર છે, ત્રીજું, આમ બધા ઘણા ચિત્રો આપ્યા છે અને અહીં નામ આપેલા છે। સાચું નામ ઓળખી અને નીચે લખવાનું છે। ચલો જોઈએ પહેલું ચિત્ર સારું છે। દરજી, દરજી। તો જો જોડણીમાં ભૂલ પડે એવું લાગતું હોય તો ઉપર આપેલ કોષ્ટક છે એમાંથી જોઈને જ લખવું। દરજી, મેં અહીં લખ્યું છે ને દરજી, ઉપર સી એટલે કે ચંદ્ર આકાર આવે છે એ ખાસ ભૂલી ન જવાય। હવે બીજું ચિત્ર સામે છે માળીનું। માળીને હિન્દીમાં શું કહેવાય? માલી। શું કહેવાય? માલી ક્યાં છે? આવી રહી, માલી। આગળ છે ખેડૂત, ખેડૂત એટલે કિસાન, ખેડૂત એટલે કિસાન, કિસાન। હવે આગળનું ચિત્ર જોઈએ, શાનું છે? કડિયાનું। કડિયાને હિન્દીમાં શું કહેવાય? રાજગીર। ક્યાં આપ્યું છે? આવી રહ્યું। આ જોડણી અહીંથી જોઈ અને અહીં સાચી લખીશું કે જેથી આપણી ભૂલ ન પડે। આ છે ધોબી, હિન્દીમાં પણ ધોબીને ધોબી જ કહેવાય, ધોબી। આગળ મોચી, તો હિન્દીમાં એને શું કહીશું? મોચી જ, મોચી। લુહાર છે, લુહારને હિન્દીમાં શું કહેવાય? લોહાર। શું કહેવાય? લોહાર। અહીંયાથી ઉપરથી જોઈ અને નીચે સાચી જોડણી લખીશું, લોહાર, લોહાર। આ કોણ છે? સુથાર। કોણ છે? સુથાર। સુથારને શું કહેવાય? બઢઈ। અહીં ઉપરથી જોઈ અને લખીશું અને મોટી ઈ આવશે, ખાસ ધ્યાન રાખવું, બઢઈ। આ કોણ છે? કંદોઈ, કંદોઈ। તો હિન્દીમાં કંદોઈને શું કહેવાય? હલવાઈ। શું કહેવાય? હલવા ઈ અહીં આ પાઠ આપણો પૂરો થાય છે અને આ પાઠ દરમિયાનનું આજનું હોમવર્ક આપણે જોઈ લઈએ। ચલો, શું હોમવર્કમાં હું તમને આપીશ? તો તમે હોમવર્કમાં લખશો પહેલાં તમારી નોટ કે જે તમે હિન્દી વિષયનું બનાવ્યું હોય તે, એમાં લખશો પાઠ 18 ઈને પહેચાને, પછી એનું ગુજરાતી નામ લખવાનું, આમને ઓળખો, આમને ઓળખો, એ રીતે આપણે લખીશું। પછી આગળ જોઈએ, આગળ શું છે? સ્વાધ્યાય, સ્વાધ્યાય લખીશું, પછી નીચે એક કરીને પ્રશ્ન એક કરીને લખીશું, પ્રશ્ન એક, પછી માત્ર આ જ એક જ વખત લખવાનું છે, આ બીજી વખત લખવાનું નથી, આને બીજી વખત લખવાનું નથી, માત્ર એક જ વખત હિન્દી અને ગુજરાતી લખવાનું, માત્ર એક જ વખત લખવાનો છે। પછી આવશે પ્રશ્ન બે, ખાલી જગ્યા લખવાની। પ્રશ્ન બેમાં શું કરવાનું? ખાલી જગ્યા લખવાની। પ્રશ્ન ત્રણમાં ગુજરાતીનું હિન્દી નામો લખવાના રહેશે।
પ્રશ્ન ચારમાં માત્ર હેડિંગ મારી અને એક નંબર કરી સામે નામ જ લખવાના છે, ચિત્ર ચોંટાડવાના કે કંઈ કરવાનું નથી, માત્ર ખાલી એમના નામ જ લખવાના છે. આટલું લેસન તમે તમારી હિન્દી વિષયની નોટમાં લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.